विद्यार्थियों हवे मादा प्रजनन तंत्रनो अंडपिंड अंडवाहिनी पछीनो अगत्यनो भाग नाम छे एनु गर्भाशय जे आपणे समझवा जई रह्या छीए। विद्यार्थियों एने कूक तरीके पण ओळखाववामां आवे छे। विद्यार्थियों एनो आकार ऊंधा नाशपति जेवो पण होय छे। विद्यार्थियों गर्भाशय नो टोटल कद आपणे कहीए तो ए 7.5 × 5 × 2.5 सेंटीमीटर क्यूब जेटलू जोवा मळे छे, एटले के आश्रे मरघीना ईंडा जेटलू ज एनु कद होय छे। पण ज्यारे अंदर नी तरफ गर्भ स्थापित थाय छे तो त्यारे एक कद अनादी अनेक गणु मोटू अने जाते ज थई जतुं जोवा मळे छे। जेवी डिलीवरी थई जाय छे, बेबी नो जन्म थई जाय छे, फरी पाछु 45 दिवस मां એ હતું એવું ને એવું જ ઓરિજિનલ સિચ્યુએશનમાં આવી જાય છે અને એના અમુક દિવસો પછી ફરી પાછું નવી પ્રેગ્નન્સી માટે પણ તૈયાર થઈ જતું હોય છે। વિદ્યાર્થીઓ ઉંદર જેવા પ્રાણીઓમાં ડુપ્લેક્સ ગર્ભાશય જોવા મળે, એટલે કે બે સ્વતંત્ર ગર્ભાશય હોય એવી રચના ત્યાં જોવા મળે છે। મોટાભાગના માંસાહારી પ્રાણીઓમાં જોઈએ તો વિભાજિત પ્રકારનું ગર્ભાશય જોવા મળે, એટલે કે ઉપર એક પડદાથી ભાગ બેમાં, એટલે કે જુદા જુદા પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, નીચેની તરફથી સળંગ એક જ ભાગ હોય પણ ઉપર એક પડદાને લઈને એ બે ભાગમાં વિભાજિત થયેલું જોવા મળી જતું હોય। પણ મનુષ્યનો ગર્ભાશય ખૂબ જ સુવિકસિત, ખૂબ જ સરળ છે, એ બે ભાગ એકબીજામાં સમાયેલા જ એક જ જાણે હોય એમ જ આપણને જોવા મળી જતું હોય છે। વિદ્યાર્થીઓ જાણવા જેવી વાત કહું છું, જો તમને ગમે તો તમારે લાઈક આપવાના છે, સારી સારી કોમેન્ટ્સ પણ કરવાની છે જેથી મને એનર્જી મળે, હજુ નવી અને સારી સારી બાબતો હું તમને જણાવી શકું। ખૂબ જ મહેનત તમારા માટે કરો જેથી તમે પણ એક સારો રેન્ક નીટમાં લાવો, ખૂબ જ સારી ઇન્ડિયાની મેડિકલ કોલેજમાં એડમિશન લો, એમબીબીએસ એમડી એમએસ કંઈક સારી પદવી લઈને આખા વર્લ્ડમાં નામ કરો। એટલે તમે લોકો મને પણ થોડો એનર્જી બુસ્ટર આપ્યા કરો, કોમેન્ટ્સ આપ્યા કરો, લાઈક સારા સારા મને થમ્સ આપ્યા કરો, એટલે હું તમારા માટે નવી નવી અને સારી અને ડિટેલ્સ બાબતો લઈને આવું। જેમ કે ઇવોલ્યુશન દરમિયાન, ઉદ્ભવ વિકાસ દરમિયાન આપણે પણ અન્ય પ્રાણીઓની જેમ ચોપગા ચાર પગવાળા જ હતા, પણ ધીરે 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 ચાર પગમાંથી આપણે બે પગવાળા થયા, આગળના અગ્ર ઉપાંગને આપણે હાથ તરીકે બનાવી દીધા। આનાથી ફાયદો મળ્યો, આપણી હાઈટ ઊંચી થઈ ગઈ, એટલે જંગલમાં દૂર દૂર સુધી જોવું હોય તો જોઈ શકાય, શિકારને પણ જોઈ શકાય અને શિકારીથી બચવું હોય તો બચી પણ શકાય। પાણીમાં ઊંડા જઈએ તો હાથથી કોઈ વસ્તુ પકડવી હોય તો પકડી બી શકાય, હાઈટ વધારે હોવાને લઈને ઇઝીલી ડૂબી પણ ન જવાય। પણ ફિમેલ ને બહુ મોટો એક લોસ પણ થયો છે, ફિમેલ ના સ્ટ્રક્ચરમાં ફેરફાર પણ થયા છે। વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો, જો ચાર પગ વાળું પ્રાણી હશે તો એવી ફિમેલમાં, એવા પ્રાણીઓમાં પ્રેગ્નન્સી ધારણ જો થાય તો ઉદરનો સપોર્ટ મળે,
એટલે મોટું બેબી, વજનદાર બેબી, બે બેબી, ચાર બેબી પણ એ ધારણ, છ બેબી પણ એ ધારણ કરી શકે છે. જન્મ આપે ત્યારે વજનદાર ખૂબ જ ઊંચું બેબી પણ એ જન્માવી શકે છે. આવું બેબી તમે જોયું હશે, સહેજ જ કદાચ દૂધ પીવે અને તરત પોતાની જાતે જ અમુક જ કલાકોમાં મિનિટોમાં ચાલતું થઈ જતું હોય છે. પણ સી, મનુષ્ય એ કેવું પ્રાણી થઈ ગયું, એ હોરિઝોન્ટલની જગ્યાએ વર્ટિકલ થઈ ગયું, એટલે અહીંયા ગર્ભાશયમાં પણ ફેરફાર આવ્યા. ગર્ભાશય એક્ઝેક્ટલી આપણે જોઈએ છે એમ આવું સીધું નથી, એક્ઝેક્ટલી એની પોઝિશન દર્શાવવા માટે જ આ આકૃતિ દોરેલી છે. યોનિ માર્ગ અને ગર્ભાશયની સિચ્યુએશન કંઈક આવી રહેતી જોવા મળતી હોય છે. સમજો છો વિદ્યાર્થીઓ, આવું ગર્ભાશય હોવાને લઈને આપણામાં મિસ ડિલિવરીના ચાન્સીસ, એટલે કે ગર્ભપાત થવાના ચાન્સીસ વધારે રહે છે. આવો ગર્ભ બહાર આવી જવાના ચાન્સીસ વધારે રહે છે, કોઈ સપોર્ટ જેવું જ નથી, ખાલી એંગલ છે, એટલે એંગલને લઈને એ ઇઝીલી બહાર ગર્ભને કાઢી ન શકે. સમજો છો વિદ્યાર્થીઓ, ઉદ્વિકાસમાં આવું ગર્ભાશય થવાને લઈને જ આપણામાં બે પ્રેગ્નન્સી એટલે કે ટ્વિન્સ પણ બહુ જલ્દી ઇઝીલી જોવા નથી મળતા. ઇટ્સ રેર કોમ્બિનેશન. ત્રણ બેબી, ચાર બેબી મનુષ્યમાં ઇઝીલી ન હોય, અહીંયા મોટે ભાગે એક જ બેબીને એ ધારણ કરી શકતા હોય છે. વિદ્યાર્થીઓ, આપણામાં જે બેબી આવે છે એ 3-3.5 કિલોનું જ આવે છે, અને ઇઝીલી લાઈક ઊભું થઈ શકે એમ પણ હોતું નથી. એનું રીઝન એ ગર્ભાશયના સ્ટ્રક્ચરમાં ઉદ્વિકાસ દરમિયાન થયેલો આ ફેરફાર જ આપણે કહેવો હોય તો કહી શકીએ છીએ. ઓકે ઓકે વિદ્યાર્થીઓ, આ ગર્ભાશયની વાત કરીએ તો ઉપરની તરફનો જે ભાગ જોવા મળે છે એને કહેવામાં આવે છે ફંડસ, ઉપરી ભાગ, અને નીચે અંદરની તરફ પોલાણ જોવા મળે છે. પોલાણનો ઉપરનો ભાગ પહોળો એ કોર્પસ કહેવાય છે, અને નીચેનો જે પોલાણનો સાંકડો ભાગ છે એને ઇસ્થમસ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. વિદ્યાર્થીઓ, આ ગર્ભાશયની દિવાલમાં 3 રચનાઓ આપણને જોવા મળેલી છે. સૌથી અંદરની તરફની જે આ રચના દેખાય છે એ છે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ. વિદ્યાર્થીઓ, એમાં પણ પાછા બે ભાગ છે, એમાં જે આ લાઇનિંગ બતાવેલી છે એને કહીશું આપણે સ્ટ્રેટમ બેઝાલિસ. શું કહીશું વિદ્યાર્થીઓ એને? સ્ટ્રેટમ બેઝાલિસ. અને એની ઉપર આ પેશીઓ વિકસી આવેલી છે જે પુષ્કળ રુધિર વાહિનીઓ અને ચેતાઓ યુક્ત હોય છે, એ છે સ્ટ્રેટમ ફંક્શનાલિસ. વિદ્યાર્થીઓ, જ્યારે માદા પરિપક્વ થાય, FSH, LH જેવા ગોનાડોટ્રોપિન હોર્મોન્સનું પ્રમાણ વ્યવસ્થિત રીતે સ્ત્રવતું થાય, તો ત્યારે ગર્ભાશય ચક્ર શરૂ થાય છે, જેમાં નિયમિત રીતે જો આ ચક્ર ચાલતું હોય તો આ ચક્ર, આ સાયકલ 28 દિવસની જોવા મળે, જેમાં દર 28મા દિવસે જો ગર્ભાશયમાં ગર્ભ સ્થાપિત નથી થતો તો આ સ્ટ્રેટમ ફંક્શનાલિસ, જે પેશીઓ યુક્ત, રુધિરવાહિનીઓ યુક્ત, ચેતાઓ યુક્ત હોય છે, એ ધીરે 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 તૂટવા માંડે છે. 1-3 દિવસમાં પૂરેપૂરું તૂટી જાય છે, પણ એન્ડોમેટ્રિયમનું સ્ટ્રેટમ બેઝાલિસ એમાં તૂટતું
નથી। વિદ્યાર્થીઓ આ પડ જ્યારે તૂટે ત્યારે ચેતાઓ પણ તૂટે છે, રુધિર વાહિનીઓ પણ તૂટે છે, એટલે અસહ્ય વેદના પણ થાય છે અને અંદરથી ઘણું બધું બ્લડ પણ નીકળે છે। લગભગ 50 ml થી 150 ml જેટલું બ્લડ 1 થી 3 દિવસમાં નીકળી જતું હોય છે। અને જો પ્રેગ્નન્સી રહી જાય છે તો આજ પડમાંથી વિકસતા ગર્ભને પોષણ પણ મળતું હોય છે, એટલા બહુ જ ઇમ્પોર્ટન્ટ લેયર ગણવામાં આવે છે। વિદ્યાર્થીઓ એની બહારની તરફ કહીએ તો માયોમેટ્રિયમ નામનું સ્તર છે, જે સરળ સ્નાયુઓનું અનૈચ્છિક સ્નાયુઓનું બનેલું છે, આપણી ઈચ્છાથી કામ કરતું નથી, પણ ત્યાં સ્પેશિયલી ઓક્સિટોસિન રિસેપ્ટર્સ આવેલા હોય છે। જ્યારે ત્યાં ઓક્સિટોસિન આવે છે, રિસેપ્ટર દ્વારા ગ્રહણ થાય છે, તો ત્યારે આ સ્તર બહુ જ સ્ટ્રોંગલી સંકોચનો શરૂ કરે છે અને એના શક્તિશાળી સંકોચનોને લઈને જ અંદર રહેલો ગર્ભ, અંદર રહેલું બેબી એ ધીરે 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 નીચેની તરફ અને બહારની તરફ ધકેલાય છે। એટલે કે બાળ પ્રસવમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે માયોમેટ્રિયમ। જ્યારે સૌથી બહારની તરફનું જે સ્તર આવેલું છે વિદ્યાર્થીઓ, આ સ્તરને ત્યાં કહેવામાં આવે છે પેરીમેટ્રિયમ। વિદ્યાર્થીઓ ગર્ભાશય બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે ફિમેલ માટે। અમુક વખતે એવું બને છે આવા ગર્ભાશયમાં ઇન્ફેક્શન થાય, કોઈક વખતે ગર્ભાશયમાં કેન્સર થાય, કોઈક વખતે અંદર મોટા વધારે પડતા ચાંદા પડી જાય, તો ત્યારે આ ગર્ભાશય પણ કટ કરીને કઢાવવું પડે છે। હિસ્ટરેક્ટોમી એટલે કે શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશયને દૂર કરવાની ઘટના। વિદ્યાર્થીઓ જો માદામાં ઉંમર થઈ ગઈ હોય, ઇન્ફેક્શન વધી ગયું હોય, એ બીજા ઓર્ગનમાં ફેલાય, જો ગર્ભાશયમાં કેન્સર થઈ ગયું હોય ત્યાંથી બીજા ઓર્ગનમાં ફેલાય, એવું ના થાય એટલે જીવ બચાવવા માટે આવું ગર્ભાશય શસ્ત્રક્રિયા કરીને કઢાવવાની જરૂર પડી જતી હોય છે। અને મોટી ઉંમર જો હોય, એમની ત્યાં બેબી પણ હોય, બેબીને ત્યાં પણ બેબી હોય, તો આવા સંજોગોમાં જીવ બચાવવા માટે ગર્ભાશય કઢાવવું યોગ્ય ગણાતું હોય છે, તો ત્યારે આ સ્ટેપ લેવું જરૂરી છે। આ શસ્ત્રક્રિયાને ફરી યાદ રાખીને કહી દઈએ વિદ્યાર્થીઓ, એને કહીશું આપણે હિસ્ટરેક્ટોમી। શું કહીશું વિદ્યાર્થીઓ એને? હિસ્ટરેક્ટોમી। ઓકે, વિદ્યાર્થીઓ આ ગર્ભાશયની હવે નીચેનો ભાગ, નામ છે એનું ગ્રીવા। ચલો આપણે એને સમજવા જઈએ। ગર્ભાશયનો નીચેની તરફનો સાંકડો ભાગ, વિદ્યાર્થીઓ અહીંયા જુઓ તો હજુ ક્લિયરલી સમજવા મળે, ગર્ભાશયનો આ નીચેની તરફનો સાંકડો ભાગ જેને કહેવામાં આવે છે ગ્રીવા। ગ્રીવાની અંદરની રચનામાં પણ જોઈએ વિદ્યાર્થીઓ તો 3 ભાગ છે। એક ઉપરની તરફનો આ ભાગ જેને કહેવાય ઇન્ટરનલ ઓસ, વચ્ચેની તરફ નલિકા જોવા મળે છે એને કહેવાય છે ગ્રીવા કેનાલ અથવા એને ગ્રીવા નળી, એને સર્વાઇકલ કેનાલ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ। વિદ્યાર્થીઓ ત્યાર પછીનો ગ્રીવાની અંદર ખૂલતો ખૂબ
ખૂબ જ સાંકડો, બહુ જ નાનો છિદ્ર જેવો ભાગ, જેને કહેવામાં આવે છે એક્સટર્નલ ઓઆસ. વિદ્યાર્થીઓ, ગ્રીવાની રચના એ સૌથી શક્તિશાળી મુદ્રિકા સ્નાયુઓની બનેલી છે. આમ તો આપણને ખબર છે આપણા શરીરમાં ઘણી બધી જગ્યાએ આ મુદ્રિકા સ્નાયુ શબ્દ આવી ગયો છે, પણ તમામ મુદ્રિકા સ્નાયુઓમાં સૌથી શક્તિશાળી જો મુદ્રિકા સ્નાયુ હોય તો એ આ ગ્રીવામાં આપણને જોવા મળી જતા હોય છે. ગ્રીવાનું કાર્ય ખૂબ જ મહત્વ ધરાવે છે. વિદ્યાર્થીઓ, ગ્રીવા દ્વારા રોજે રોજ 20-60 ml શ્લેષ્મનો સ્ત્રાવ બહારની તરફ થતો હોય છે. વિદ્યાર્થીઓ, એ સ્ત્રાવમાં પાણી, ગ્લાયકોપ્રોટીન, લિપિડ, અકાર્બનિક ક્ષાર અને ઉત્સેચકો પણ જોવા મળતા હોય છે. વિદ્યાર્થીઓ, એનાથી થાય શું? જ્યારે કોઈ નર સાથે મૈથુન સમાગમ સંભોગની ક્રિયા થાય તો નર પોતાના શિશ્નાગ્ર દ્વારા શુક્રકોષો અને વીર્યને અહીંયા સ્ત્રવે છે. હવે આ શુક્રકોષોને અંદરની તરફ જતા, આગળની તરફ વધતા પોષણની જરૂર પડે છે. તો ગ્રીવામાંથી નીકળેલું આ શ્લેષ્મ એ પોષણ આપવાનું કામ કરી દેતું હોય છે. બીજું, વિદ્યાર્થીઓ, જ્યારે શુક્રકોષો એ આ છિદ્ર દ્વારા એટલે કે એક્સટર્નલ ઓઆસ દ્વારા ગ્રીવામાં અને ત્યાંથી ગર્ભાશય તરફ જાય તો એ શુક્રકોષોને ફેગોસાઇટ્સ થી બચાવવાનું અને રક્ષણ આપવાનું કામ પણ આ ગ્રીવાનું જ જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ, શુક્રકોષ અને વીર્ય એ માદાના શરીરનો ભાગ નથી, એ બહારથી દાખલ કરાયેલા અંદરની તરફ છોડાયેલા કોષો છે. એટલે માદાનું શરીર એને એન્ટીજન સમજી લે છે, ફોરેન પાર્ટિકલ્સ સમજી લે છે, એટલે શરીર એનો પ્રતિકાર કરે છે, એ કોષોનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. આમ જ ઘણા બધા શુક્રકોષો ખવાઈ પણ જતા હોય છે, ખાસ કરીને ફેગોસાઇટ્સ ભક્ષક કોષો એ બધાને ગળી જાય છે અને એમનું પાચન કરી દેતા હોય છે. પણ જે શુક્રકોષો અહીંયા સુધીને પહોંચે છે ત્યાર પછી એમને ફેગોસાઇટ્સ થી બચાવવાનું કામ એ ગ્રીવાનું રહેતું આપણને જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ, અંદર દાખલ થયેલા શુક્રકોષોને ઘણી લાંબી સફર કાપવાની હોય છે. જેમ કે આ ગર્ભાશયનો આશરે 7.5 cm લેન્થ વાળો ભાગ, ત્યાર પછી એમને વહન કરીને અંડવાહિની તરફ જવાનું હોય છે, અંડવાહિનીનો ઇન્ટ્રામ્યુરલ ભાગ, ત્યાર પછીનો ઇથમસ વાળો ભાગ, ત્યાર પછીનો તુંબિકા વાળો ભાગ. ખાસ કરીને તુંબિકા ઇથમસ વચ્ચે જે જોડાણ સ્થાન હોય, વિદ્યાર્થીઓ, ત્યાં ફલનના ચાન્સીસ સૌથી વધારે રહેતા હોય છે. કેમ કે અહીંયાથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપાક દ્વારા આવ્યો હોય એ અહીંયા કેચ થયો હોય, એ અંડકોષનું આયુષ્ય મેક્સિમમ 24 કલાક છે. એ અંડકોષ અહીંયા સુધીને પહોંચે ત્યારે 12-1 કલાકથી વધારેનો સમય પસાર થઈ ગયેલો હોય છે. આ શુક્રકોષો ત્યાં સુધી પહોંચે અને ત્યાં ફલન કરે તો ફલનની શક્યતાઓ સૌથી વધારે રહેતી જોવા મળે છે. પણ આ વહન દરમિયાન, આ માર્ગ દરમિયાન શુક્રકોષોની અંદર બધો બહુ જ ચેન્જીસ આવે છે. શુક્રકોષોના અહીંયાથી ત્યાં સુધી પહોંચવામાં આવતા જે બધા ચેન્જીસ જોવા મળ્યા એમાં થતા ચેન્જીસને કહેવામાં આવે છે કેપેસિટેશન. કેપેસિટેશનમાં પણ આ ખાસ કરીને ગ્રીવાના ભાગ, ગ્રીવાના સ્ત્રાવ એ અગત્યનો ભાગ ભજવતા આપણને જોવા મળ્યા છે. આમ ગ્રીવાનું પણ ઘણું બધું મહત્વ છે.
विद्यार्थियों इवन मादा मां जारे जारे एने गर्भ अवरोधन पद्धतिओ ने अपनावी छे, मींस हवे एने गर्भ धारण करवो नथी, तो आ ग्रीवाना टोच आगळ ज स्पेशल रबरना बनेला पदार्थ फीमेल माटेना पण आवता होय छे, गोळाकार टोपी जेवा आकारना आवता होय छे। फीमेल एना द्वारा आ ग्रीवाने ढांकी दे छे, तो त्यारे शुक्रकोषो ए आगळ जई शकता नथी अने फलननी कोई शक्यताओ रहती नथी, गर्भनी कोई शक्यता रहती नथी। આમ ગ્રીવાનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે। ઇવન ગ્રીવા એ ગર્ભાશય અને યોનિ માર્ગને વચ્ચે આવેલો નળી જેવો ભાગ છે, એટલે કે બેવને જોડતી રચના તરીકે પણ આપણે એને કહેવી હોય તો કહી શકીએ છીએ। વિદ્યાર્થીઓ, મારા ડોક્ટર્સ, થોડી નવી વાત, થોડી વધારાની વાત જો હજી ગ્રીવાની કરીએ તો ગ્રીવામાં લેક્ટોબેસિલસ એસિડોફાઇલસ બેક્ટેરિયા રહે છે। યાદ રાખજો કયા બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ એસિડોફાઇલસ બેક્ટેરિયા, જે ગ્લાયકોજનનું રૂપાંતરણ ઓર્ગેનિક એસિડમાં કરે છે। એટલે ગ્રીવાની અંદરની જે નળી છે, કેનાલ છે, ત્યાં માધ્યમ ઓર્ગેનિક એસિડને લઈને એસિડિક પણ રહેતું જોવા મળે છે। વિદ્યાર્થીઓ, આ ગ્રીવાની નીચેનો ભાગ જો અહીંયા ધ્યાનથી ખબર પડશે, લાંબો નલિકામય આ માર્ગ જેને કહેવામાં આવે છે યોનિ, આશરે 10 સેન્ટીમીટર સુધીની લાંબી હોઈ શકે છે। યોનિની દિવાલ થોડી જાડી પણ રહેતી જોવા મળે છે। એક્ઝેક્ટલી કહીએ વિદ્યાર્થીઓ તો એની પોઝિશન મૂત્રાશય અને મળાશય ની વચ્ચે આવેલી આપણને જોવા મળી શકે છે। વિદ્યાર્થીઓ, આ યોનિની અંદરની તરફ કહીએ તો ગળીમય શ્લેષ્મ સ્તર જોવા મળ્યું છે, એટલે કે અંદરની તરફ પુષ્કળ ગળીઓ હોય છે, જેવું આપણે પાચન તંત્રમાં વાત કરી હતી કે જઠરમાં પણ ગળીઓ હોય છે, જઠર દેખાય નાનું પણ અંદર જેટલું નાખો એટલું એ સમાવી શકે, એની એ ગળીઓ રોગે એ ખસતી જાય ખોરાક ને સમાવતી જાય। સેમ જ આ ગળીઓના લીધે એનો પણ વિસ્તાર ખૂબ જ વધી શકે છે, ત્યાં પણ એ રોગે જેવી જ ગળીઓ આવેલી હોય છે, જેને લઈને મેઇન 2-3 કામમાં મદદરૂપ થાય છે, જેમ કે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ ફંક્શનાલિસ એ જ્યારે તૂટે ત્યારે એ પેશીઓ એ રુધિરવાહિનીઓ એ બધી જ ઋતુસ્ત્રાવ દ્વારા રક્તસ્ત્રાવ દ્વારા આ યોનિ માંથી જ બહાર નીકળતી આપણને જોવા મળે છે। તે ઋતુસ્ત્રાવ માટેનો માર્ગ પૂરો પાડી આપે છે, જેથી એ બ્લીડિંગ અહીંયાથી શરીરની બહાર જાય। બીજું, અંદર સ્થાપિત અને વિકસિત થયેલો ગર્ભ ચોક્કસ સમયાંતરે સંપૂર્ણ વિકાસના અંતે પ્રસવ કરે છે, ત્યારે એ બાળક એ આ યોનિ માર્ગ દ્વારા જ બહાર આવે છે। એ વખતે પણ આ રોગે આ ગળિયોવાળી રચના બેબીને ઇઝીલી બહાર લાવવામાં મદદરૂપ થતી હોય છે। બીજું,
યોનિ આગળનો પીએચ 3.5 થી 4 છે, એટલે એટલે એ પીએચ એ એસિડિક માધ્યમ એ યોનિ માર્ગને અને અંદરના પ્રજનન અંગોને એલર્જીથી બચાવવામાં પણ અગત્યનો ફાળો ભજવતું આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ, આ યોનિ માર્ગ જ્યાં ખતમ થાય ત્યાં સ્પેશિયલ પટલ જોવા મળે છે. પટલને કહેવામાં આવે છે યોનિ પટલ. યોનિ પટલ બહુ જ સોફ્ટ રચના છે. અમુક માદામાં બાળપણમાં જ ચાલતા કૂદતા દોડતા સાયકલિંગ કરતા સ્વિમિંગ કરતા આંચકો લાગવાને લઈને એ તૂટી જતું હોય છે. વિદ્યાર્થીઓ, અમુક વખતે અમુક માદામાં આ યોનિ પટલ બહુ દ્રઢ મજબૂત જોવા મળ્યું છે, જે ઇવન નર પોતાના શિશ્નને જ્યારે અંદર દાખલ કરે તો પણ તૂટતું હોતું નથી. વિદ્યાર્થીઓ, આવું યોનિ પટલ ક્યારેક તૂટી બી જાય તો ઓપરેશન કરીને ફરી પાછું જોડી પણ દઈ શકાય છે. એટલે અમુક સમાજમાં યોનિ પટલ હોવું એ કૌમાર્યની નિશાની છે, એ વર્જિનિટીની સાઇન છે એમ માનવામાં આવે છે. તો એ બિલકુલ ખોટી વાત છે. યોનિ પટલનું હોવું હોય યોનિ પટલનું ન હોવું એ સેક્સ્યુઅલ રિલેશન સાથે પણ સાંકળવામાં આવતું હોય છે, એ સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ સાથે પણ સાંકળવામાં આવતું હોય છે. કે ભાઈ પટલ છે તો સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ નથી, અને ધારો કે પટલ નથી તો એક્સપિરિયન્સ છે એમ માનવામાં આવે છે. તો બધી વાસ્તવિકતા નથી, આ બધી જ ખોટી બાબતો પણ કહી શકાય છે. યોનિ પટલનું હોવું ન હોવું એ કૌમાર્ય કે સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ માટેનું કોઈ સૂચક નિર્દેશક માની શકાય જ નહીં. ઓકે, તો આવી કેટલીક રચનાઓ વિદ્યાર્થીઓ માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલી હતી, એ બધાની જ આપણે ચર્ચા કરી. આ ઉપરાંત પ્રજનન અંગોની બહારની તરફ પણ કેટલાક જનેન્દ્રિય અંગો પણ જનન અંગો પણ આવેલા જોવા મળ્યા છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આ બહારના જનન અંગો જનેન્દ્રિય ભાગોની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, આ ઉપરાંત અહીંયા બાહ્ય જનેન્દ્રિયો પણ આવેલી છે. બાહ્ય જનેન્દ્રિયના ભાગ સ્વરૂપે જોઈએ તો મેદ પૂર્ણ પેશીની ગાદી જેવી રચના મોન્સ પ્યુબિસ બહારની તરફ ખાસ ઉપરની તરફ જોવા મળે છે. ત્યાં પ્યુબિક વાળ પણ આવતા હોય છે. આ ઉપરાંત જાડી ગળીમય રચના પેશીની એટલે કે મુખ્ય બગોસ્ટ પણ જોવા મળ્યા છે, જે સૌથી બહારની તરફ આવેલી પેશીમય ગળીની રચના છે, જેને નરની વૃષણ પૂથળી સાથે પણ સરખાવવામાં આવેલી છે. એની અંદરની તરફ પણ એક ગળીમય પટલની રચના છે, જેને ગૌણ ભગોષ્ઠ કહેવામાં આવે છે. ગૌણ ભગોષ્ઠ ના ઉપરના ભાગે જ્યાં બેઉ ભગોષ્ઠ મળે છે ત્યાં અને મુખ્ય ભગોષ્ઠ ની નીચે ભગશિષ્ણિકા આવેલી છે. તેની સરખામણી નરના શિશ્ન સાથે કરેલી છે
शिश्न करता पण वधारे उत्तेजना बग शिश्निका साथे संकड़ायेली रहती जोवा मळे छे। आ बधा भाग ए बाह्य जनेन्द्रिय स्वरूपे आपणे कहेवा होय तो कही शकीए छीए। आ उपरांत मादामां एक स्तन ग्रंथि पण आवेली छे। छातीना भागमां एक जोड स्तन ग्रंथिओ छे, ए पण सहायक ग्रंथि तरीके ज ओळखवामां आवे छे। ओके विद्यार्थीओ, अहींया आखो ज मादा प्रजनन तंत्र वाळो टॉपिक आपणो कम्प्लीट थाय छे। बहु ज ध्यानथी समजजो, जेम पुष्पमां स्त्री केसर बहु ध्यानथी समजो तो एना पछी फलन, एना पछी गर्भ विकास, भ्रूण विकास बधुज आपणे समझ पड़े। असंयोगी जनन बहुभ्रूणता सेमज अहींया एक वक्त मादाना प्रजनन तंत्र ने समझो तो त्यार पछीनी घटनाओ समझवी आपणा माटे बहुज सरळ थई जाय। खास करीने फलन पछी गर्भ विकास स्थापना जन्म, तो आ बधीज बाबतोने खास ध्यानथी याद राखी लेजो। अंदर आवेला तमाम शब्दोने याद राखवाना छे, ए नीटमां पण पूछाय छे, गुजकेटमां पण पूछाशे, एटले बहु ज ध्यानथी आने समझी लेजो, याद राखी लेजो। ओके फीमेल रिप्रोडक्टिव सिस्टम। Female reproductive system is more complex, both structurally and functionally. It consists of a pair of ovaries attached with ligaments to the uterus. The ovary produces female gametes or ova in close relation to the ovary. Oviduct is present. It is a funnel-shaped structure, usually with fimbricated margin. The end serves to pick up the ova liberated from the ovary. The proximal end of oviduct enters into the uterus. The uterus is a muscular bag. The wall of the uterus has three layers of tissue. The external thin membranous perimetrium, middle thick layer of smooth muscle, myometrium, and inner glandular layer called endometrium that lines the uterine cavity. The endometrium undergoes cyclical changes during menstrual cycle, while myometrium exhibits strong contraction during the delivery of the baby. Under proper hormonal stimulation, uterine endometrial wall gets modified for the implantation of the fertilized ovum and also form placenta and fetal membrane during intrauterine development of an embryo. Uterus opens into a long tube, the vagina, the opening being guarded by cervix of the uterus, a sphincter that prevents the entry of harmful bacteria and other substances inside it. Vagina serves to receive sperms after copulation. The accessory glands associated with the female reproductive tract are Bartholin's glands, opening by ducts at the external genital opening. Associated with the female reproductive system are mammary glands, their function being the nourishment of the young ones during prenatal life. The mammary glands are paired structures, breasts, that contain glandular tissue and variable amount of fat. The glandular tissue of each is divided into 15 to 20 mammary lobes containing clusters of cells called alveoli. The alveoli open in to mammary tubules. The tubules of each lobe join to form a mammary duct. Ducts join to form a wider mammary ampulla, which is connected to lactiferous duct through which milk is sucked out. The female external genitalia include mons pubis, labia majora, labia minora, hymen and clitoris. The opening of vagina is partially covered by membrane called hymen. The clitoris is a tiny finger-like structure above the
urethral opening.